गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना पीरियड में आप दसमु प्रकरण एनो तीजो दाखलो दसमा प्रकरण स्वाध्याय पोथी खोली काढ़ो। स्वाध्याय पोथी अंदर आप एक पाना पर बधु कर नाखेलू है, बराबर। दाखला नंबर एक और दाखला नंबर बे, बेनो पहलो थयेलो छे, बीजा दाखला थी आपणुं बाकी छे, आज करिए। चलो जुओ, बीजो दाखलो छे, सेमीमां रूपांतर करो। बराबर, एमां तमने पहलो दाखलो आप्यो छे, बे मिलीमीटर, मिलीमीटर नुं सेंटीमीटर मां रूपांतर करवानुं छे। मिलीमीटर एटले सेंटीमीटर करता पण नानो एकम, समझ पड़े। आगळना वीडियो में मैं तमने शीखवेलू छे के एक सेंटीमीटर बराबर दस मिलीमीटर, आपणे अहीं फूटपट्टी दोड़ीने शीखेला छे, याद छे ने। तो एक सेंटीमीटर एटले टोटल दस मिलीमीटर, एटले के नाना नाना दस खाना, नाना नाना मिलीमीटरना दस खाना भेगा थाय त्यारे एक सेंटीमीटर थाय। तो आपणे सेंटीमीटरमां रूपांतर करवानुं छे मिलीमीटरनुं। तो बे मिलीमीटर आप्या छे, बे मिलीमीटरनुं सेंटीमीटरमां रूपांतर करवा माटे आपणे बेना छેદમાં दस મૂકીશું, दस ભાગમાંથી બે ભાગ, ख्याल આવ્યો। दस મૂકવાના નીચે दस ભાગમાંથી બે ભાગ લઈએ તો એને સેન્ટીમીટરમાં કઈ રીતે લખાય, તો આને સેન્ટીમીટરમાં લખાય આપણે શીખેલા છે। આગળ જો કોઈ પૂર્ણાંક સંખ્યા નહીં હોય તો ઝીરો મૂકવાનો, પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન, અને છેદમાં દસ હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા, દશાંશ હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા, શતાંશ હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા, તો શૂન્ય પોઈન્ટ બે સેમી। આ મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરીએ તો શૂન્ય પોઈન્ટ બે સેમી લખાય, પડી સમજ। બે મિલીમીટર એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે બેના છેદમાં દસ, બેના છેદમાં દસને હવે દશાંશ અપૂર્ણાંકમાં લખી દેવાનું, આગળ પૂર્ણાંક સંખ્યા કોઈ નથી એટલે આપણે શૂન્ય મૂક્યું, અને છેદમાં દસ છે એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા આવે તો આ ઉપરની સંખ્યા આપણે લેવાની, તો શૂન્ય પોઈન્ટ બે સેમી, દસ ભાગમાંથી બે ભાગ, પડી સમજ। ચાલો એના પછી બીજું છે સાઠ મિલીમીટર, તો એ પણ આ જ રીતે કરવાનું આવશે। સાઠ મિલીમીટર સાઠના છેદમાં દસ, બરાબર, અહીંયા કોઈ સંખ્યા નથી એટલે ઝીરો પોઈન્ટ, છેદમાં દસ હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા, અને એ એક સંખ્યા આપણે આ સાત જ ઉપરની મૂકવાની, તો શૂન્ય પોઈન્ટ સાત સેમી। આપણે શૂન્ય પોઈન્ટ સાત સેમી લખીએ એટલે આનો અર્થ થાય શૂન્ય સેમી અને સાઠ મિલીમીટર, પડી ગઈ સમજ। આ બાજુના સેમી છે, આ મિલીમીટરની છે, તો શૂન્ય સેમી સાઠ મિલી। ત્યાર પછી છે વીસ મિલીમીટર, વીસ મિમીને આપણે સેમીમાં ફેરવીએ તો વીસના છેદમાં દસ, હવે આમાં જરાક ધ્યાન રાખજો, વીસના છેદમાં દસ, હવે આને કઈ રીતે લખાય તો આગળ કઈ નથી તો આપણે શૂન્ય મૂકતા હતા, બરાબર, જોઈ લેજો, આગળ કોઈ સંખ્યા નહીં તો શૂન્ય મૂકીએ પછી દશાંશ ચિહ્ન મૂકીએ, હવે છેદમાં દસ હોય તો પોઈન્ટ પછી એક જ સંખ્યા લેવાની અને એ સંખ્યા આપણે આ ઉપરની લેવાની, તો ઉપર તો બે છે, બરાબર, એક હોય તો આપણે આ લઈ લઈએ, પણ અહીંયા જ બે આપેલી છે તો છેદમાં દસ હોય તો આપણે એક જ સંખ્યા લેવાની હોય, પણ અહીંયા બે આપી છે તો આપણે આ શૂન્ય નહીં મૂકવાનું, સમજી લેજો। આવું થાય કે છેદમાં આપણે દસ છે ને એક જ સંખ્યા લેવાની છે ને ઉપર આપેલી છે બે, તો આપણે પોઈન્ટ આ શૂન્ય મૂક્યું ને એ નહીં મૂકવાનું, આ સંખ્યામાં એક અંક જોડીને ટપકું મૂકી દેવાનું, સમજ પડી, આ જ સંખ્યા નીચે મૂકી દેવાની, એમાં જ એક અંક પાછળથી એક અંક છોડીને ટપકું મૂકી દીધું એટલે બે પોઈન્ટ ઝીરો સેમી, બે પોઈન્ટ ઝીરો સેમી એટલે કે બે સેન્ટીમીટર ઝીરો મિલીમીટર, મત પડી, એટલે વીસ મિમી, દસ મિમી એટલે એક સેમી, તો વીસ મિમી એટલે બે સેમી, સમજ પડી ગઈ। હવે આવું થાય ત્યારે ખાસ કાળજી રાખવાની કે જો છેદમાં દશાંશ આપ્યા, દસ આપ્યા પોઈન્ટ પછી તો
મૂકી દેવો. એ જ રીતે 40મી. અત્યારે ફક્ત સમજી લેજો, કોઈ લખવાનું નથી, પછી હું ફોટો મોકલાવ ત્યારે જ લખજો, અત્યારે સમજી લો બધા. તો આ ખાના જેવા દાખલો છે 40 ના છેદમાં 10. બરાબર. હવે આમાં જો છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા આવે, તો આપણે તો અહીંયા 40 આવી ગયા, બે આવી ગઈ, તો કઈ રહ્યા 40 લખી દેવાના. આમાંથી જ પાછળથી ટપકું એક સંખ્યા છોડીને મૂકી દેવું, તો 4.0 સેમી. હવે આને વાંચવું હોય તો કેમ વંચાય, તો 4 સેમી 0 મિમી. પડી ગયા સમજ? તો આ મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર થઈ ગયું. ત્રીજો દાખલો જો, ત્રીજા દાખલામાં આપેલું છે સેન્ટીમીટર અને મિલીમીટરમાં રૂપાંતર કરો. બંનેમાં રૂપાંતર કરવાનું છે, સેમીમાં પણ અને મિલીમીટરમાં પણ. તમને પહેલી સંખ્યા આપી છે 3.5 સેમી. હવે આને ખાલી છૂટા જ પાડવાના છે, સેમીમાં અને મિનીમાં છૂટા પાડી દે. આપણે કાલે શીખેલા જ છે 3.5 સેમી છે તો 3 શું કહેવાય, સેમી, 3 સેમી અને 5 મિમી. આ સેન્ટીમીટર એકમ આપણે અહીંયા લગાવવાનો છે અને આ પાછળના જે અંક છે તેને મિલીમીટર લગાવાય. સમજ પડી? એટલે 3 સેમી 5 મિમી. ચાલો એ જ રીતે બીજી સંખ્યા છે 4.6 સેમી. તો હવે અહીંયા તમે બનાવો કઈ રીતે છૂટા પડશે, તો 4 સેમી 6 મિમી. બસ આમાં આટલું જ લખી દેવાનું છે ખાલી જવાબમાં. ત્રીજી સંખ્યા છે 28.2 સેમી. તો 28 સેમી 2 મિમી. અને ચોથી સંખ્યા છે 37.9 સેમી. તો 37 સેમી 9 મિમી. આગળની સંખ્યા સેમી, પાછળની સંખ્યા મિમી. ખ્યાલ આવી ગયો? બસ આ જ રીતે બેઠો જવાબ લખી દેવાનો છે. 3 સેમી 5 મિલીમીટર, 4 સેમી 6 મિલીમીટર, 28 સેમી 2 મિલીમીટર અને 37 સેમી 9 મિલીમીટર. થઈ ગયું. હવે આવો દાખલા નંબર 4. ચોથામાં સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું પૂછેલું છે. તમને જે સંખ્યા આપી છે એ મીટરમાં આપી છે, આનું તમારે સેમીમાં રૂપાંતર કરવાનું છે. સમજો બરાબર, આ એકમ જોઈ લો, આ મીટર અને આ સેમી. મીટરનું સેમીમાં રૂપાંતર કરવા માટે મેં તમને કાલે શીખવેલું છે કે 1 મીટરના સેમી કેટલા, એ આપણે ધ્યાનમાં રાખવાનું. તો 1 મીટર બરાબર 100 સેમી થાય. આ આવડે તો જ આ દાખલો આવડે. સમજ પડી? 1 મીટરના સેન્ટીમીટર કેટલા, 100. આ અહીંયા જોઈ લેવાનું, આ મીટર અને સેમી છે તો આપણે પહેલાં લખી જ દેવાનું 1 મીટર બરાબર 100 સેમી. તો હવે આપણે 3 મીટરના સેમી બનાવવાના છે. જો 1 મીટરના 100 સેમી હોય તો 3 મીટરના કેટલા હોય, 300. પણ અહીંયા આપણે આ રીતે લખવું પડશે, દાખલો ગણવાનો છે એટલે રીત બતાવવાની હોય. 1 મીટર બરાબર 100 સેમી માટે 3 મીટર બરાબર 3 × 100. 3 મીટરના સેમી બનાવવા હોય તો 3 ને 100 એ ગુણવાના, 3 × 100 બરાબર 300 સેમી. આ દાખલાની રીત, તમને 2 માર્કનો દાખલો પૂછાય તો આટલું કરવું પડે. સમજ પડી? જો પહેલાં લખવાનું 1 મીટર બરાબર 100 સેમી માટે 3 મીટર બરાબર 3 × 100 બરાબર 300 સેમી. અને મોરે જવાબ ના હોય તો 100 ના 2 મીટર 3 પર મૂકી દેવું એટલે મીટરમાંથી સેમીમાં ફેરવાઈ જાય. મીટરમાંથી સેમીમાં ફેરવવા માટે જેટલા મીટર આપેલા હોય તેને 100 વડે ગુણવાના. એટલે કે ગુણાકાર નહીં કરો તો પણ ચાલે, જેટલા મીટર આપ્યા હોય એની પાછળ 2 શૂન્ય મૂકી દેવાના. સમજ પડી ગઈ? જો આ રીતે 3 મીટરના સેમી કરવા છે તો 100 ના 2 મીટર 3 પર મૂકી દેવું એટલે 300 સેમી. ચાલો બીજો દાખલો જોઉં. 9 મીટર. હવે તમને મોડે આ કરવું જોઈએ. 9 મીટર, તો 1 મીટરના 100
तो नौ मीटर ना नौ गुणिया सौ, नौ गुणिया सौ एटले नौ सौ, नौ सौ पछी एकम बदली करवा, नौ सौ थई जाए तमे अहीं नौ सौ कही रहा तो मीटर माथी सामा फेरवाई गया सेमी। जवाब लखो त्यारे मीटर नहीं शू लखव पड़े सेमी, बे मींडा मूको एटले मीटर नू सेमी मां रूपांतर थई जाए अने आ बे मींडा करी नाखो એટલે સેમી માંથી ફરી પાછું મીટર માં રૂપાંતર થઈ જાય। આ બે મીંડા કરી નાખો તો સેમી નહીં મીટર, અને બે મીંડા મૂકી દો તો મીટર નહીં સેમી। પડી ગઈ સમજ? ચાલો 14 મીટર ના સેમી કેટલા આવે તમને આવડશે? તો 14 મીટર ના સેમી કેટલા થશે? 1400। તો તમે 1400 કાઢી લાવ્યા તો 14 ગુણ્યા 100 કેટલા વડે ગુણ્યા? 100 વડે। કેમ 100 વડે ગુણ્યા? કારણ કે 1 મીટરના 100 સેમી થાય છે, માટે આપણે 14 ને 100 વડે ગુણીએ તો 1400 સેમી થાય। એવી જ રીતે 26 મીટર, તો 26 ગુણ્યા 100 બરાબર કેટલા થશે? 2600 સેમી। હવે તમારે ડાયરેક્ટ અહીંયા 26 ના જવાબમાં તમારે ડાયરેક્ટ 2600 સેમી લખવાનું। આ તમે લખો તો તમારા માર્ક કપાઈ જાય, તમારે આટલી રીત કરવાની। 1 મીટર બરાબર 100 સેમી, માટે 26 મીટર બરાબર 26 ગુણ્યા 100 બરાબર 2600 સેમી। 2600 કેવી રીતે લાવ્યા? તો કે 100 વડે ગુણ્યા એટલે, ને મીટરનું સેમીમાં રૂપાંતર કરવા માટે 100 વડે ગુણાય, ને ગુણાકાર નહીં કરવાનો, જેટલા મીટર આપ્યા છે એની જમણી બાજુ પર બે શૂન્ય મૂકી દેવાના, ને એકમ બદલી કરવાનો, મીટર હોય તો સેમી લખી દેવાનું। અને હું જો પાછી આ બે મીંડા કરી નાખું તો પાછું સેમીની જગ્યા પર શું થઈ જશે? મીટર, તો 26 મીટર। સમજ પડી ગઈ? ચાલો હવે દાખલા નંબર 5મો જો, આના જેવો જ આવો દાખલો છે, જોજો બરાબર। મીટર સેમીનો દાખલો છે દાખલા નંબર 5, એમાં મીટરમાં રૂપાંતર કરવાનું છે। હવે સેમી માંથી મીટરમાં રૂપાંતર કરવાનું છે, આમાંથી આવ બનાવવાનું। અત્યારે આપણે 3 મીટરમાંથી 300 સેમી બનાવ્યા, હવેના દાખલામાંથી સેમીમાંથી મીટરમાં રૂપાંતર કરવાનું છે। જુઓ પહેલું આપ્યું છે 600 સેમી, હવે તમને આવડશે જ 600 સેમીના મીટર કેટલા? તો બે મીંડા કલાક હોય એટલે મીટર કેટલા થાય? 6 મીટર। બે મીંડા કેમ કલાકા? તો કે સેમીના મીટર બનાવવા માટે જેટલા સેમી આપ્યા છે એને 100 વડે ભાગવા પડે। સમજ પડી? સેન્ટીમીટર માંથી મીટરમાં રૂપાંતર કરવું હોય તો જેટલા સેન્ટીમીટર આપ્યા છે ભાગ્યા 100 કરો, 600 ભાગ્યા 100, તો આ બે મીંડા અને આ બે મીંડા ઉડી જાય, જવાબ રહેશે 6 સેમીની જગ્યા પર હવે એકમ બદલાઈ જાય મીટર, 6 મીટર। અને બીજી રીત કે જેટલા તમને સેમી આપ્યા છે એમાં પાછળથી બે અંગ છોડીને તમે ટપકું મૂકી દે, બે મીંડા કેમ છોડ્યા? કારણ કે 1 મીટરના 100 સેમી, 100 ની અંદર બે મીંડા આવે છે ને, 100 વડે ભાગવાના છે આપણે, તો ભાગતા આપણે આ બે મીંડા કરી નાખવાના, અહીંયા ટપકું મૂકી દેવું, તો આ બાજુનો પહેલો જે અંક આવે તે મીટર અને પાછળ જે આવે તે સેમી, ટપકું મૂક્યું ટપકાની આ તરફનું મીટર અને આ બાજુના સેમી, 6 મીટર 0 સેમી, 0 સેમી લખવાની જરૂર નથી, ફક્ત 6 મીટર। એવી જ રીતે 900 સેમી, જો આનો જવાબ તમને મોડે પણ મળી જાય, પાછળથી બે અંક છોડીને ટપકું મૂકી દેવ એટલે મીટર સેમી છૂટા પડી ગયા। આ 9 મીટર 0 સેમી, હંમેશા કોઈ બી બે એકમ સાથે બોલવાના હોય તો મોટો એકમ પહેલાં બોલાય, નાનો એકમ પછી, સેમી મીટર એમ નહીં બોલાય, મીટર અને સેમી, મીટર મોટો છે સેમી નાનો છે। હવે કિલોમીટર બોલવાનો હોય તો કિલોમીટર અને મીટર, કિલોમીટર પહેલાં બોલાય મીટર પછી બોલાય, સમજ પડી? એટલે મોટો એકમ પહેલાં, તો આ 9 મીટર 0 સેમી। હવે આ જ જવાબ આવે જો 900 ને 100 વડે ભાગી કર, 00 ઉડાડી દેવાનું, તો બાકી કેટલા રહ્યા? 9 મીટર। સેમીમાંથી મીટરમાં રૂપાંતર કરવા માટે જેટલા સેમી આપ્યા છે એને 100 વડે ભાગવાના,
100 વડે જ કેમ તો કે 1 મીટરના 100 સેન્ટીમીટર થાય છે માટે આપણે 100 વડે ભાગવા પડે ત્રીજો દાખલો તમને આપ્યો છે 1000 સેમી 1000 સેમી જો હવે આમાં તમે કેટલા અંક પછી ટપકો મૂકશો મે 3 અંક પછી નહીં મુકાય 2 શૂન્ય પછી એટલે કે પાછળથી 2 અંક છોડીને ટપકો મૂકવાનું 4 અંકની સંખ્યા હોય કે 3 અંકની સંખ્યા હોય એની સાથે કોઈ લેવા દેવા નહીં પાછળથી 2 અંક છોડીને 2 સ્થાન છોડીને અહીંયા ટપકો મૂકી દીધું એટલે જવાબ છૂટો પડી ગયો 10 મીટર શૂન્ય સેમી પડી સમજ હવે અને તમે 100 વડે ભાગો તો 2 2 મીંડા ઉડી જશે તો બાકી કેટલા રહેશે 10 મીટર આવી ગયો એ જવાબ જે આપણે અહીંયા છૂટા પડેલા એ જવાબ અહીંયા આવી જાય 10 મીટર ચાલો એ જ રીતે ચોથું જુઓ 1800 સેમી હવે આમાં પણ તમારે 3 અંક પછી નથી મૂકવાના કેટલા અંક પછી ટપકું મૂકવાનું 2 અંક પછી તો પાછળના 2 શૂન્ય છોડીને ટપકું મૂકો તો આ તરફના મીટર આ તરફના સેમી તો 18 મીટર શૂન્ય સેમી શૂન્ય સેમી આપણે ની લખીએ તો પણ ચાલે ને ની બોલીએ તો પણ ચાલે ફક્ત 18 મીટર જવાબ આવે ચાલો આ દાખલામાં સમજ પડી ગઈ બધાને હવે આ દાખલા જ્યારે કરો ત્યારે આટલી રીત કરવાની 1 મીટર 100 સેમી બરાબર 1 મીટર માટે 600 સેમી બરાબર 600 ના છેદમાં 100 બરાબર 6 મીટર હવેનો દાખલો જે છે એમાં જરાક બરાબર ધ્યાન આપજો મીટર અને સેમી બંનેમાં રૂપાંતર કરવાનું છે મીટર અને સેમીમાં રૂપાંતર કરો 145 સેમી જો આમાંથી હવે મીટર અને સેમી બંને છૂટા પાડવાના તો કઈ રીતે પાડવાના અત્યારે આપણે આગળનો દાખલો કરી ગયા પાછળથી કેટલા અંક પછી ટપકો મૂકવાનું છે 2 અંક પછી તો હું પહેલાં 2 અંક પછી ટપકો મૂકી દઉં એટલે મારા મીટર અને સેમી છૂટા પડી ગયા આ જ જવાબ આવશે સાંભળજો 2 અંક પછી ટપકો મૂકી દીધું એટલે જવાબ આપણને મળી ગયો આનો જવાબ આવશે 1 મીટર 45 સેમી આ જ જવાબ આવવો જોઈએ તો હવે આપણે ડાયરેક્ટ જો જવાબ લખી દઈએ તો આપણે 2 માર્ક નહીં મળે એટલે આની રીટ કરવી પડે 1 મીટર ને 45 સેમી આ જ જવાબ આવશે તમારો પણ હવે રીટ કઈ રીતે કરવાની જો તો આ 1 ની સ્થાન કિંમત લખવાની 1 ની પાછળ કેટલા અંકો છે 2 તો 1 ની સ્થાન કિંમત આવે 100 તમે સ્થાન કિંમત તો ત્રીજામાં ચોથામાં શીખી જ ગયેલા છો 1 એકમ દશક અને 100 આ 100 ના સ્થાનમાં છે એટલે 1 ની સ્થાન કિંમત આવે 100 એની સાથે આપણે આ સેમી જે એકમ લગાવવાનો 100 સેમી વત્તા પછી આ પાછળનો અંક લખી દો 45 સેમી અહીંયા મેં છૂટા શું કામ પાડ્યા તે સમજાવું પહેલાં જોઈ લેવું 145માંથી મેં 100 સેમી અને 45 સેમી છૂટા કેમ પાડ્યા તો સાંભળજો બરાબર 100 સેમી હોય તો જ મીટર થાય 100 સેમીથી ઓછા હોય તો એને એના મીટર બનાવી શકાય નહીં ધ્યાનમાં રાખજો 100 સેમીથી ઓછા હોય તો મીટર નહીં બને 100 સેમીના મીટર બને એટલે જેટલાના મીટર બને છે એને આપણે છૂટા પાડ્યા અને જેનાથી મીટર નથી બની શકતા એ રકમને આપણે પેટથી મૂકવાની છે એટલા માટે મેં આ છૂટા પાડેલા છે સમજ પડી ગઈ તો જો આ દાખલામાં 100 સેમીના મીટર કેટલા તો કે 1 મીટર હવે આ 100 સેમી માંથી હું 2 મીંડા કરી નાખું તો 1 મીટર થઈ જશે આ એકલો એક જ રહેશે તો સેમીની જગ્યા પર મીટર અને હું 45 સેમીના તો મીટર નહીં બનાવી શકું એને મારે બેઠા જ મૂકી દેવાના આ વટ્ટાની નિશાની કરી નાખવાની 1 મીટર 45 સેમી જે આપણે અહીંયા જવાબ નક્કી કરેલો કે 1 મીટર ને 45 સેમી આ જવાબ આવશે એ જ જવાબ અહીંયા આવી જાય ફક્ત આ બે જ રીતિ રીટમાં કરવાની છે તમારે સમજ પડી જો પહેલી રીતિમાં આપણે પહેલાં શું કર્યું પહેલાં સ્ટેપમાં આપણે 1 ને છૂટો પાડ્યો તો 1 ની સ્થાન કિંમત લખી 100 અને 45 સ્ટેપ થા મૂક્યા 100 સેમી વત્તા 45
पिस्तालीस सेमी। हवे सौ सेमी एटले एक मीटर, पिस्तालीस सेमीना मीटर बनता नहीं तो तेने आपणे अहींया वेक्टर मूकी दीधा, वच्चे नी वट्टानी निशानी काढी नाखवानी। ए ज रीते 360 सेमी। हवे तमारे जाते बोलवानुं छे, हवे तमने आवडशे અહીંયા ટપકો મૂકીને જવાબ છૂટો પાડી દો। 3 મીટર 60 સેમી થઈ ગયું। ચાલો હવે રીડ કરીએ આપણે તો 3ની સ્થાન કિંમત, તો 3ની સ્થાન કિંમત કેટલી આવશે? 300। બે જેટલા છૂટા પડે એટલા ની નજર આવી દેવાની, તો શૂન્ય મૂકી દેવાની, તો 300 સેમી વત્તા 60 સેમી। હવે 300 સેમીના મીટર કેટલા? તો બે મીંડા કરી નાખો પાછા એટલે મીટર, તો 3 મીટર। અને આના મીટર નહીં બને કારણ કે આ 100 કરતા નાના છે એટલે એને મૂકવો બેઠા છે। 3 મીટર 60 સેમી સમજા પડી। ત્રીજો દાખલો પણ એ જ રીતનો છે, 864 સેમી। હવે આ તમને જાતે જ આવડશે, આનું પહેલું સ્ટેપ, તો 800 સેમી વત્તા 64 સેમી બરાબર 8 મીટર 64 સેમી થઈ ગયું। આ ત્રણે ત્રણ દાખલા એક જ સરખા છે। હવે ચોથો દાખલો જે છે તે હું કરાવું છું, જુઓ 2350 સેમી। હવે તમને એવું થશે કે આ તો 3 અંકની સંખ્યા હતી, આ 4 અંકની સંખ્યા છે, તો આમાં શું કરવાનું? જેવી રીતે આમાં કર્યું એ જ પ્રમાણે આ દાખલો છે, પાછળથી બે અંક છોડીને ટપકું મૂકી દેવું એટલે જવાબ મળી જશે તમને। સમજ પડી? તો આ બે અંક છોડીને ટપકું મૂકી દીધું તો 23 મીટર અને 50 સેમી આ જવાબ આપણો આવવો જોઈએ, 23 મીટર 50 સેમી। ચાલો તો હવે આપણે અહીંયા 23ની સ્થાન કિંમત એટલે કે 23ની પાછળ બે અંકો આપણે જોઈતા છે, તો બે શૂન્ય મૂકી દેવાના, 2300 સેમી વત્તા 50 સેમી બરાબર। 23 પર આપણે બે શૂન્ય મૂક્યા વત્તા 50 સેમી। હવે ફરી આ બે શૂન્ય કાઢી નાખો એટલે સેમીમાંથી સામા રૂપાંતર થઈ જશે મીટરમાં, તો 23 મીટર 50 સેમી આ જવાબ। 4 અંકની રકમ હોય કે 3 અંકની રકમ હોય, પાછળથી બે અંક જોડીને ટપકો મૂકવાનો એટલે જવાબ જ મળી જાય તમને। આગળની સંખ્યા મીટર, પાછળની સંખ્યા સેમી, જોઈ લીધું। હવે આ રીત સાથે દાખલો કરો તો આપણને પૂરા માર્ક મળે। હવે તમે ફક્ત હવે જવાબ લખી દો, છૂટા પાડીને તમે આ છૂટું પાડી દીધું, ટપકું મૂકી દીધું ને જવાબ લખી દીધો કે 3 મીટર 60 સેમી, તો પછી ત્યાં તમારા માર્ક પણ કપાય। સમજ પડી? એટલે આ પ્રમાણે આ દાખલા કરવાના છે, બે સ્ટેપમાં કરવાના। ચાલો હવે નીચેનો ત્રીજો દાખલો જો, એની નીચે આપેલો છે તે, એક શાળાના રમત દિવસના લાંબી કૂદમાં 5 બાળકોનું પરિણામ નીચે મુજબ છે। શાળામાં રમત ગમતનો દિવસ હતો, તે દિવસે લાંબી કૂદ રાખવામાં આવી હશે, તો લાંબી કૂદમાં 5 બાળકોનું પરિણામ આ પ્રમાણે આવેલું છે। એના આધારે આપણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવાનો છે। 5 છોકરાઓએ લાંબી કૂદ કરી, તો દરેકનું માપ અલગ અલગ છે। જુઓ પહેલાં જિજ્ઞેશે લાંબી કૂદમાં કેટલું અંતર કૂદ્યો? તો 4.48 મીટર, આટલું જિજ્ઞેશ કૂદ્યો, 4.48 મીટર એટલે કેટલા? તમને આ કરવું જોઈએ, તો 4 મીટર, જોજો બરાબર, 4 મીટર 48 સેમી। 4.48 મીટર એટલે કેટલા? તો કે આ મીટર અહીંયા આવે, 4 મીટર 48 સેમી। સમજ પડી? ચાલો ત્યાર પછી મિતેશ કેટલું કૂડે છે? 4.45 એટલે 4 મીટર અને 45 સેમી। હેમિલ 4 મીટર અને 10 સેમી। હંસરાજ 4 મીટર અને 5 સેમી અને દિવ્યરાજ 4 મીટર અને 50 સેમી। ચાલો બધાનું તમને માપ મળી ગયું। 5 છોકરાઓએ લાંબી કૂદમાં આ રીતે નું અંતર કાપ્યું, બરાબર, લાંબી કૂદમાં આ રીતેનું કૂદ્યા એ લોકો, તો આટલું આટલું અંતર કપાયું,
तो आपणे सौथी प्रथम कोण आवशे तो के जेनुं अंतर वधारे जे जेनी सौथी लांबी कूड़ हशे जे वधारे कूड्यो एने पहेलो नंबर आपवानो छे। तो चलो आ कोठामांथी जोई लेवुं तो सौथी वधारे कोनुं छे सौथी वधारे आवशे दिव्यराज 4.50 सेम એટલે કે 4 મીટર અને 50 સેન્ટીમીટર એટલે કે સરા 4 મીટર પૂર્યો તો પ્રથમ ના ખાનામાં લખો દિવ્યરાજ પહેલો નંબર આવશે દિવ્યરાજ ચાલો એના પછી આવશે કોણ આવશે બોલો એના પછી 50 કરતા ઓછું તો 4.48 બીજા નંબર પર આવશે 4.48 મીટર એમાં આવશે જિગ્નેશ લખો બે નંબરમાં જિગ્નેશ દ્વિતીય અને તૃતીય એટલે કે ત્રીજો નંબર પર આવશે 4.45 મીટર મિતેશ બરાબર ચાલો તો રમત ગમતમાં લાંબી કૂદમાં જે 5 બાળકો કૂડ્યા એમાં પ્રથમ નંબર આવશે દિવ્યરાજનો કારણ કે એનું અંતર છે 4.50 એ મીટર એટલે કે 4 મીટર અને 50 સેન્ટીમીટર તો પહેલો નંબર દિવ્યરાજનો આવશે બીજો નંબર આવશે જિગ્નેશ 4.48 મીટર એટલે 4 મીટર અને 48 સેમી થઈ ગયું અને ત્રીજો નંબર આવશે મિતેશ 4.45 મીટર ત્રણે ત્રણના નંબર જોઈ લીધા બધાએ લખી દીધું અંદર આમાં બીજું કંઈ કરવાનું નથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પર જે છોકરાઓ આવે છે એના ફક્ત નામ લખવાના છે તમારે ચાલો હવે જોઈ લેવું આજના ટાસ્કમાં આપણે મીટર સેમીના રૂપાંતરના દાખલા કર્યા બરાબર મીટરમાંથી સેમીમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવાનું સૂચના બરાબર શીખી લેવું મીટરમાંથી સેમીમાં ફેરવવું હોય તો જેટલા મીટર આપેલા હોય એને 100 વડે ગુણવાના ગુણાકાર નહીં કરવો હોય તો 100ના 2 મીંડા મીટર પર મૂકી દો દાખલા તરીકે 14 મીટર ના આના સેમી કેટલા તો 1400 મોરે જાવડે 14 મીટરના 1400 કાઢી આવ્યા 1400 તો 100 વડે ગુણાયા કેમ 100 વડે ગુણાયા કારણ કે 1 મીટરના 100 સેમી છે હવે સેમીમાંથી મીટરમાં ફેરવો આ સેમી આવી ગયા સેમીમાંથી મીટરમાં ફેરવવાના હોય તો 100 વડે ભાગી કરો બરાબર છે 1400 સેમીને 100 વડે ભાગી કરો બંને શૂન્ય ઉડાડી દો જે બાકી રહ્યું તે જવાબ એટલે કે સેમીમાંથી મીટરમાં ફેરવવો હોય તો પાછળના 2 મીટર કરી નાખો એટલે એકમ બદલી નાખો એટલે 14 મીટર થઈ જાય સમજ પડી ગઈ અને આ પ્રમાણેમાં દાખલો આવે તે પણ તમને આવડવા જોઈએ કે મીટર અને સેમીમાં રૂપાંતર કરવું હોય તો પાછળથી બે અંકો ટપકું મૂકી દો ટપકું મૂકો એટલે તમને જવાબ મળી જાય પછી તમે એની રીડ કરો રીડ કરતી વખતે આ ટપકાની આ તરફના અંકોની સ્થાન કિંમત લખી દેવાય એકની સ્થાન કિંમત 100/45 આ 100ના મીટર બને 1 મીટર 45ના મીટર નથી બનતા એટલે આપણે એને બેઠા મૂકી દેવાના સમજ પડી ગઈ બે જ લીટી છે રીડ કરવા માટે પણ આ બે સ્ટેપ કરવાના તો તમને પૂરા માર્ક મળે સમજા પડી ગઈ કોઈ પણ હવે હું તમને એક રકમ આપું છું ચાલો 1520 સેમી છે આમાંથી મીટર સેમી છૂટા પાડો એકદમ સહેલું છે પાછળની બે પછી ટપકો મૂકીને જવાબ બોલી લો 15 મીટર 20 સેમી થઈ ગયા ચાલો આમાંથી મીટર સેમી છૂટા પાડો તો બે પછી ટપકો મૂકી દો 4 મીટર 0 સેમી હવે 0 સેમી ની બોલો તો પણ ચાલો હવે તમને કદાચ આવું આપેલું હોય કે 5 મીટર 80 સેમી આના સેમી બનાવો આના સેમી બનાવો તો 5 મીટરના 500 જોઈ લે બરાબર 5 મીટરના 500 સેમી એમાં 80 ઉમેરી દે એટલે કેટલા આવશે 580 સેમી ખ્યાલ આવી ગયો આમાં કરવાનું કંઈ નથી બંને દાખલા એકબીજા પર જ આવ્યો છે મીટરમાંથી સેમીમાં ફેરવવાય તો બે ટપ બે શૂન્ય મૂકવાના સેમીમાંથી મીટરમાં ફેરવાય તો બે શૂન્ય કાઢી નાખવાના ને બે અંક પછી ટપકો મૂકી દેવાનો સમજા પડી કે આ મીટર સેમીના દાખલામાં
सौ आए एना आधार तमारे बढ़ा दाखला करवाना बराबर। तो आजना टास्क में आप आटला आटले सुधीना करूँ दाखला नंबर त्रण सुधीन आ वीडियो आपसे हूँ तमने पहलेथी फोटा मोकला पहला दाखला थी केम के पहला दाखला अपना बाकी है तो जेटला फोटा आए एटला दाखला तमारे रीट साथे गणी नाखवाना हूँ तमने गणी ने ज मोकलावीश दाखला ये बराबर जोता जवानो ने रीट करवानी बराबर। ने बीजी बात तमने प्रकरण नौना जेटला दाखला तमारे नोट में उतारवाना छे तेनी नोंध हूँ तमने वीडियो नी साथे मोकलावीश लाल पेन थी मैं एक नोंध लखी छे ए नोंध हूँ तमने मोकलावीश ए नोंध में जेटला जेटला दाखला प्रकरण नौना लखेला छे मैं एटला दाखला तमारे गणितनी नोट में उतारी काढवाना बराबर। ने सारा अक्षर उतारवाना आकृति बड़ी पेन्सिल थी दोरवानी नक्शो होय तो ते पण पेन्सिल थी दोरवानी।